हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश घरे बैठा वेट लॉस करवानी एक एकदम सरस एवी इफेक्टिव होम रेमेडी। आ होम रेमेडी ने तमे घरे बनावी अने घना लांबा समय सुधी स्टोर करी शको छो। तेनाथी तमने वेट लॉस करवामां खूब ज सारा एवा अने इफेक्टिव रिजल्ट्स जोवा मळशे। अने स्पेशली जे लोकोने एटलो वर्कआउट करवानो के जिम जवानो समय नथी होतो तेमने तो खूब ज सारा एवा फायदा थशे। आ वेट लॉस पाउडर ने रोजे तमे परफेक्ट टाइम पर अने केटलो लेवो ते हूँ तमने विडियो में आगळ बतावीश। तेवू परफेक्टली फॉलो करीने लेशो एटले तमारी चरबी बधी ज ओगळी जशे अने खूब ज जल्दी वेट लॉस में पण तमने फरक देखावा लागशे। तो आ वीडियो एंड सुधी जोई अने तमे घरे जरूरथी ट्राई करजो। वीडियो जोईता पहला तमे चेनल उपर नवा होय तो आ वीडियोनी नीचे एक रेड बटन आपेलू छे तेना उपर क्लिक करी चेनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो, जे करवू बिल्कुल फ्री में छे। तो आ खूब ज इफेक्टिव अने एकदम जल्दी रिजल्ट आपे तेवो वेट लॉस पाउडर बनावा माटे मैं अहीं एक बाउल जेटलू आखू जीरु लीधेलू छे। जीरू शरीर माटे ठंडू पण कहेवाय छे अने तेनी साथे ज ते वेट लॉस में खूब ज सारी एवी हेल्प करे छे। जेथी करी अने आ वेट लॉस पाउडर लेवाथी तमने कोई पण गरम पण नहीं पड़े अने शरीर में नुकसान पण नहीं थई। मैं अहीं एक बाउल जेटलू जीरू लीधेलू छे, तमारे जेटली पण फाकी बनावी होय ए प्रमाणे लई शको छो। ત્યારબાદ આ રીતે એક પેન લઈ અને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર જીરુંને સરસ રીતે શેકી લેવાનું છે। આ રીતે જીરુંનો શેકીને ઉપયોગ કરવાથી તેના રિઝલ્ટ ખૂબ જ સારા આવે છે અને તેની સાથે જ આ વેટ લોસ પાવડરને તમે ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો। તો એક વખત વધારે બનાવી અને તમારે સ્ટોર કરવું હોય તો આ રીતે જ બનાવી લેવાનું। तो हवे एक थी बे मिनिट माटे आपणे तेने गेसनी मीडियम फ्लेम पर शेकावा दईशुं। तो जीरू सरस रीते शेकाई गयुं छे तो आपणे गेसनी फ्लेम ऑफ करी दईए अने आ रीते आपणे जीरूने एक प्लेट उपर काढी लईशुं अने जीरू सरस रीते ठरी जाय ત્યારબાદ તેની આગળની પ્રોસેસ કરીશું। જીરું ઠરે છે ત્યાં સુધીમાં આપણે ફરી વખત સેમ એજ પેન લઈશું અને તેમાં એક ચમચી જેટલા તીખા લઈશું, જે આપણે મરી કહીએ તે જ લેવાના છે અને સેમ એટલા જ આપણે તજના ટુકડા લઈશું। ફરી વખત આપણે બંનેને એકદમ સરસ રીતે શેકી લેવાના છે। આ પાવડર બનાવવામાં આપણે જે પણ સામગ્રીઓનો ઉપયોગ કરીએ તેને આ રીતે શેકીને જ કરવાનો છે। તો હવે તમે જોઈ શકો છો મરી અને તજ બંને સરસ રીતે શેકાઈ ગયા છે। તો આ રીતે જે પણ પ્લેટમાં આપણે જીરુંને કાઢ્યું છે સેમ એજ પ્લેટમાં આપણે મરી અને તજને કાઢી લઈએ અને તેને પણ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠરવા દઈશું। તો તમે જોઈ શકો છો બધી જ સામગ્રી સરસ રીતે ઠરી ગઈ છે। તો આ રીતે મિક્સરનું જે નાનું બાઉલ હોય તે લઈશું અને પહેલાં તો આપણે આટલી સામગ્રીઓને ક્રશ કરી લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ સામગ્રી સરસ રીતે ક્રશ થઈ અને આ રીતેનો પાવડર થઈ ગયો છે। આ રીતેનો થોડો કરકરો ભૂક કરે એ રીતે તેને રાખવાનો છે। ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું સંચર, જેનાથી ફાકીનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે અને તમને ખાવામાં પણ ભાવશે। તો હવે સંચરને એડ કરી અને ફરી એક વખત આપણે તેને પીસી લઈએ જેથી કરી અને બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો ફક્ત ત્રણ જ સામગ્રીઓથી બનતી આપણી વેટ લોસ ફાકી બની કે વેટ લોસ પાવડર બની અને તૈયાર થઈ ગયો છે। તમે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તેને સ્ટોર કરી શકો છો। આ પાવડરને તમે ગરમ પાણી સાથે સવારે એક વખત લઈ શકો છો અને જો તમારે વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈતા હોય તો સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં એવી રીતે બે વખત લેવાની છે। તો તમારે પણ જો વેટ લોસ કરવો હોય તો આ રીતેનો પાવડર ઘરે જરૂરથી ટ્રાય કરજો। કોઈ પણ મેડિસિન કે હાર્ડ વર્કઆઉટ કર્યા વગર તમે ઇઝીલી વજન ઉતારી શકો છો। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને જે પણ લોકોને વેટ લોસ કરવો છે તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો
અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ પણ બિલકુલ ફ્રીમાં છે. થેન્ક યુ.